નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. આગામી 21 જૂનના રોજ આખા વિશ્વમાં 9મી વિશ્વ યોગ દિવસનું આયોજન થવાનું છે. યોગને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુને ધ્યાને લઈને આજે વડોદરા MSU પેવેલિયન ખાતે ગુજરાત યોગ બોર્ડ અને MSU ફિઝિકલ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શહેરના તમામ વયના લોકોએ આ યોગ શિબિરમાં જોડાઈને યોગનો લાભ લીધો હતો અને 108 સૂર્ય નમસ્કાર યોગ કરવામાં આવ્યો હતો. સૂર્ય નમસ્કાર જે છે એ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સાથે સાથે એ એઝ અ યોગા એ આપણા જીવનમાં, યોગા જ જીવન છે, યોગા જીવનમાં મહત્વ નથી પણ યોગા જ એ જ જીવન છે. જેવી રીતે જળ જીવન છે, જેવી રીતે આપણે શ્વાસ લઈએ છીએ એ જ આપણું જીવન છે, જેવી રીતે આપણું હૃદય ધબકે છે એ જ આપણું જીવન છે, એવી રીતે યોગા પણ આપણા જીવન એ જ આપણું જીવન છે. આપ દરેક લોકોએ 24 કલાકમાંથી 1 કલાક યોગા માટે અવશ્ય ફાળવવો જોઈએ કે જે આપણા માઇન્ડ બોડી અને સોલ માટે ઘણું સારું છે. હા, 108 સૂર્ય નમસ્કાર કર્યા. અમારા આપણા જે MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે 108 સૂર્ય નમસ્કારનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આપણને સૌને ખબર છે કે 2014માં જ્યારે આપણા મોદી સાહેબ જે PM બન્યા, ત્યાર પછી જે યોગને એમને ઇન્ટરનેશનલ લેવલનું આપણે દરજ્જો આપ્યો અને આજે દરેકના ઘર ઘરમાં આજે યોગા થઈ ગયું છે અને યોગામય વાતાવરણ દરેક જગ્યાએ થયું છે. અને યોગાથી આપણને સૌને ખબર છે કે શરીર અને મન એ ખૂબ જ પ્રફુલ્લિત અને સંતુલિત રહે છે, એટલે સૌએ યોગા કરવા જોઈએ. અમારો બસ એક જ હેતુ છે કે ઘર ઘર યોગ પહોંચે અને હર ઘર નિરોગી રહે. કરો યોગ, રહો નિરોગ. હર દેશના હર એક બચ્ચા નિરોગી રહે એ જ આશ્રયથી આજે અમે 108 સૂર્ય નમસ્કારનો આયોજન વડોદરાના પ્રાંગણમાં કર્યો છે. ઇસકા મુખ્ય ઉદ્દેશ્ય હે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા. યોગ કા પ્રચાર પ્રસાર ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા કે માધ્યમ સે, ગુજરાત રાજ્ય માધ્યમ સે હર ઘર તક પહોંચના ચાહીએ ઓર હર ઘર નિરોગી હોના ચાહીએ.